નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓજર સ્ટડીમાં તો આજે આપણે ભારતની સંસ્કૃતિ અને ધર્મ વિશે મહત્ત્વના પ્રશ્નો લઈને હાજર થયા છીએ જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે અને જો તમે મારા બીજા વિડીયો જોયા ન હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો આપણે ઓલરેડી વિડીયો મૂકેલા છીએ તો મિત્રો ચાલો આપણે ચાલુ કરીએ પ્રશ્ન એક નીચેનામાંથી ક્યાં કુંભ મેળો ભરાતો નથી બનારસમાં ભરાતો નથી પ્રશ્ન બે નીચેનામાંથી બૌદ્ધ ધર્મનું ધર્મ સ્થળ કયું નથી રાજગીરી બૌદ્ધ ધર્મનું ધર્મ સ્થળ નથી પ્રશ્ન ત્રણ બૌદ્ધ ધર્મ સ્થળને શું કહેવાય છે પેગોડા કહેવાય છે પ્રશ્ન

બૌદ્ધ ધર્મના ત્રિપટિકમાં સેનો સમાવેશ થતો નથી રજત પીટકનો સમાવેશ થતો નથી પ્રશ્ન નવ બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે ગૌતમ બુદ્ધ છે પ્રશ્ન દસ પારસીઓના ધર્મસ્થાનને કયા નામે ઓળખવામાં આવે છે અગિયારીના નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન અગિયાર જૈન ધર્મના ધર્મસ્થાનને શું કહેવાય છે દેરાસર કહેવાય છે પ્રશ્ન બાર વેદોની સંખ્યા કેટલી છે ચાર વેદ છે મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન પુરાણો પુરાણોની સંખ્યા કેટલી છે અઢાર પુરાણ છે પ્રશ્ન ચૌદ કોણે ચાર મઠોની સ્થાપના કરી હતી શંકરાચાર્ય સ્થાપના કરી હતી પ્રશ્ન પંદર મહાભારતના પર્વ કેટલા છે અઢાર પર્વ છે પ્રશ્ન સત્તર પારસીઓનું નવું વર્ષ કયા નામે ઓળખાય છે પતેતીના નામે ઓળખાય છે પ્રશ્ન અઢાર ગાયત્રી મંત્રમાં કયા દેવની આરાધના કરવામાં આવે છે સૂર્યની આરાધના કરવામાં આવે છે પ્રશ્ન ઓગણીસ સૂત્ર કોનું છે છે પ્રશ્ન વીસ સ્વામિનારાયણ ધર્મના સ્થાપક સ્વામી સહજાનંદનું જન્મસ્થળ જન્મ કયું છે છપ્પયા ઉત્તર પ્રદેશમાં આવેલું છે પ્રશ્ન એકવીસ પલ્લીનો મેળો ક્યાં ભરાય છે રૂપાલ ગાંધીનગરમાં ભરાય છે પ્રશ્ન બાવીસ કયા દેવતાને મૃત્યુના દેવતા કહેવામાં આવે છે યમ પ્રશ્ન ત્રેવીસ ઇસ્લામ ધર્મનો મુખ્ય ગ્રંથ કયો છે કુરાન પ્રશ્ન ચોવીસ માતૃશ્રાદ્ધ ક્યાં થાય છે સિદ્ધપુર કાથે થાય છે અને પિતૃશ્રાદ્ધ ચાંદોદ વડોદરા પ્રશ્ન પચીસ અર્જુનના ધનુષ્યનું નામ શું હતું ગાંડી પ્રશ્ન છવ્વીસ યહૂદી ધર્મના ધર્મ શું કહેવામાં આવે છે સિનેગોગ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સિનેગોગ કહેવામાં આવે છે પ્રશ્ન સત્યાવીસ જૈન ધર્મના ત્રેવીસમાં તીર્થકર કોણ હતા પાર્શ્વનાથ હતા પ્રશ્ન અઠ્યાવીસ શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય કયા ધર્મના છે જૈન ધર્મના છે પ્રશ્ન ઓગણત્રીસ મહાયાન અને હિનયાન સંપ્રદાય કયા ધર્મના છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે પ્રશ્ન પ્રથમ બૌદ્ધ સંગીતિ ક્યાં યોજાઈ હતી રાજગુરુ ખાતે યોજાઈ હતી પ્રશ્ન એકત્રીસ લિંગરાજ મંદિર ક્યાં આવેલું છે ભુવનેશ્વર ખાતે આવેલું છે પ્રશ્ન બત્રીસ જય સંહિતા કોને કહેવામાં આવે છે મહાભારતને કહેવામાં આવે છે પ્રશ્ન તેત્રીસ ગાયત્રી મંત્ર કયા દેવની ઉપાસના છે સૂર્યની ઉપાસના છે પ્રશ્ન ચોત્રીસ ભગવાન બુદ્ધ નું મૂળ નામ શું હતું સિદ્ધાર્થ હતું પ્રશ્ન પાંત્રીસ ભાગવત ધર્મમાં કેટલા પ્રકારની ભક્તિનો ઉલ્લેખ છે નવ પ્રકારની ભક્તિનો ઉલ્લેખ છે પ્રશ્ન 36 મહાત્મા બુદ્ધ દ્વારા અપાયેલ પ્રથમ ઉપદેશને શું કહે છે ધર્મચક્ર પ્રવર્તન કહે છે પ્રશ્ન 37 બૌદ્ધ ધર્મ ગ્રહણ કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી ગૌતમી હતી પ્રશ્ન 38 કયું સ્થળ સૂર્ય મંદિર માટે ભારતમાં પ્રસિદ્ધ છે કોણાર્ક પ્રશ્ન માનસની રચના કોણે કરી હતી તુલસી દાસે કરી હતી આગળનો પ્રશ્ન ચાલીસ નીચેનામાંથી કયું યુગમાં ખોટું જોડાયેલું છે તો કે અંબાજીનું મંદિર પાવાગાટી ખોટું છે આરાસુરમાં આવેલું છે પ્રશ્ન એકતાલીસ કયાવરોહણ કયા સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ છે શિવનું પ્રશ્ન ભારતના પાંચ પવિત્ર સરોવરોમાં કોનો સમાવેશ થાય છે નારાયણ સરોવરનો સમાવેશ થાય છે પ્રશ્ન તેતાલીસ સોમનાથ પાસે ત્રિવેણી સંગ્રમાં કઈ નદીનો સમાવેશ થતો નથી ઓજત નદી નો સમાવેશ થતો નથી પ્રશ્ન ચુમ્માલીસ પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર કેટલા દેરાસર છે દેરાસર આઠસો ને તેસીઓના પવિત્ર તીર્થ ધામમાં કોનો સમાવેશ થાય છે ઉદવાડા સમાવેશ થાય છે પ્રશ્ન છેતાલીસ શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે બોચાસણ ખાતે આવેલું છે પ્રશ્ન સુડતાલીસ જુનાગઢમાં ગિરનાર પર કયા જૈન તીર્થકરના દેરાસર છે દેરાસર છે અને તારંગામાં પ્રશ્ન જુનાગઢમાં દાંતારના ડુંગર ઉપર કોની દરગાહ છે જમીયલસા પીરની દરગાહ આવેલી છે પ્રશ્ન ઓગણપચાસ આરાસુરની પહાડીઓમાં કયું તીર્થધામ આવેલું છે અંબાજીનું તીર્થધામ આવેલું છે અને મિત્રો છેલ્લો પ્રશ્ન ભગવાન પરશુરામે તેમની માતાનું શ્રાદ્ધ ક્યાં કર્યું હતું સિદ્ધપુર ખાતે કર્યું હતું અને માતાનું નામ શું હતું રેણુકા તો મિત્રો આજે આપણે ભારતીય સંસ્કૃતિ અને ધર્મના પચાસ મહત્વના પ્રશ્ન જોયા જો તમને ગમ્યા હોય તો લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર કરજો તો મિત્રો આવજો